માળિયા તલાળા રૂટની બસના ડ્રાઈવરની મનમાનીને કારણે મુસાફરો રજળી પડ્યા. મુસાફરોમાં રોષ ભભૂક્યો છે અને ડ્રાઈવર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. માળિયા હાટીનાથી વહેલી સવારે ઉપડતી માળિયા તાલુકાના રૂટની બસ નંબર GJ18 5295 માળિયાથી 6:45 કલાકે ઉપડે છે. તે બસ અમરાપુર બસ સ્ટેશન ઉપર આવી ત્યારે 7 જેટલા મુસાફરો તાલાડા તરફ જવા બસની રાહ જોઈ બસ સ્ટેશન પર ઉભા હતા. બસના ડ્રાઈવરે બસ ઉભી ન રાખતા મુસાફરો રજળી પડ્યા હતા. આ અંગે મુસાફરો દ્વારા અમરાપુરના ઉપસરપંચ ખોડાભાઈ ખાણિયાને રજૂઆત કરતા ઉપસરપંચે તાલાડાથી બસ પરત આવતા બસ સ્ટેશન ઉપર ડ્રાઈવરને રજૂઆત કરતા ડ્રાઈવર લખમણભાઈ દ્વારા ઉદ્ધત વર્તન કરી ઉડાવ જવાબ આપવામાં આવેલ અને કહેલ કે બસમાં આવવું હોય તો મુસાફરોએ હાથ ઊંચો કરવો પડે, નહીતર બસ રોકાશે નહીં. ડ્રાઈવરના ઉડાવ જવાબથી આ વિસ્તારના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સવાલ એ પણ થાય છે કે સરકાર દ્વારા સલામત સવારી ST અમારીનું સૂત્ર કેટલી હદે સાચું કહેવાય. આવા ડ્રાઈવરના વર્તનના કારણે ST તંત્રને નુકસાન વેઠવાનો વારો આવે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ જવાબદાર ડ્રાઈવર સામે પગલાં ભરવા માટે લોકવાંડ ઉઠવા પામી છે. આજ રોજ 1:07 હવારમાં 7 વાગ્યે માળિયાથી ઉપડતી તારાળા જતોની બસો અમરાપુર બસ સ્ટોપે ઊભી રાખવામાં આવી નહોતી અને મુસાફરો બસમાં જવાના હતા 5 થી 7 જણા. તે પછી ચકડામાં ગયા. ST કાયદેસરની આવકમાં નુકસાન પહોંચાડ્યું છે. અને બીજું કે આ બસના ડ્રાઈવરને વર્તી ફેરે પૂછવામાં આવ્યું તો કે હાથ ઊંચો કરે તો જ ઊભી રાખું છું, બાકી હું ઊભી રાખવી. એવી રીતે ઉદ્ધતન કર્યું, વર્તન કર્યું. આ ડ્રાઈવરની આથી બદલી કરવી તેવી જરૂરી છે. ડ્રાઈવરનું શું નામ હતું? લખમણભાઈ કરીને ડ્રાઈવર હતા. અને એ એમ કહેતા હતા કે હાથ ઊંચો રાખે તો જ ઊભી રાખો, નહીં મારે હું ખોટે ખોટું ઊભી રાખ્યા કરવી. એટલે આવું ઉદ્ધતન કર્યું, વર્તન કરે છે અને બસ ઊભી રાખતા નથી. અને આ અંગે યોગ્ય કરવું જરૂરી છે. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા હાટીના.